બે દિવસ અગાઉ સસલાનો શિકાર કરતા પકડાયેલા આરોપીઓને ઢોર માર મારવામાં આવતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગના અધિકારીને છાવરવા ખુદ અધિકારી પણ આવ્યા મેદાને, પણ કોઈને મારવું એ કેટલું વ્યાજબી લોકોમાં બન્યો ચર્ચાનો વિષય. નલિયા દક્ષિણ રેન્જે બે અગાઉ અબડાસા તાલુકાના ચિયાસર ગામેથી બોહા તરફ જતા ડામર રોડ પર ચિયાસર ગામની પડતર જમીનમાં વન્ય પ્રાણી સસલું માદા જીવ એકનો બારોબાર બંદૂક હથિયાર વડે શિકાર કરતા પડિયાર હાફિજ કાસમભાઈ નુધાન અબાસડા ને આરોપી નંબર 2 બાફળ હારુ નંબર રહી નુતાતર તાલુકો અબાડસરને પકડી પાડ્યો હતો. સસલું વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1970માં દર્શાવેલ શેડ્યુલ 2 પાર્ટે મેમ્બર્સ અનુસૂચિનું વન્ય પ્રાણી હોય. આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1993ની કલમ 216950 1 ખ ગ 51 54 અને 52 મુજબનો ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પકડાયેલ બંને આરોપીઓનું કહેવું છે કે નલિયા દક્ષિણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ માટે શિકાર સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં નલિયા દક્ષિણ રેન્જ ફોરેસ્ટના અધિકારી દ્વારા ખોટી રીતે ઢોર માર મારેલો હતો અને 2 લાખ રૂપિયાની માંગણી કરેલ હતી. એમને 2 લાખ આપો તો તમને મુક્ત કરીએ, નહીં તો ફરી તમારા બંનેના રિમાન્ડ લેશું તેવી ધમકી આપવામાં આવી હતી. આ અંગે ભોગ બનનાર હાફી પડિયારે વધુ માહિતી આપી હતી. આ બનાવની વધુ માહિતી લેવા માટે ZSTV નલિયા દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કનકસિંહ રાઠોડનો મોબાઈલથી સંપર્ક કરતા તેમને ફોન ઉપાડવામાં નિરાશતા દેખાડી હતી. બાદમાં યુવરાજસિંહે પોતાના કર્મચારીનો લૂલો બચાવ કર્યો હતો, પરંતુ માર મારવામાં આવ્યો હતો જે નરી આંખે દેખાઈ આવે છે. પણ આ ફોરેસ્ટના અધિકારીને કેમ ન દેખાયું તે એક રવાયની વાત કહેવાય. અલી મોહમ્મદ ચાકી, ZSTV કચ્છ.